હે ગાઈસ, ગુડ ઇવનિંગ, કેમ છો તમે બધા? તો બસ હું હમણાં જ ઉઠ્યો અને હમણાં એકથી બે દિવસથી તો તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. આજે સવારના હું ને પપ્પા દવા લેવા પણ ગયા હતા અને ડૉક્ટર કીધો કે ભાઈ થોડોક બહારે ખાવા પીવામાં ધ્યાન આપો, કે હમણાં સિઝન ચેન્જ થાય છે એના કારણે થઈ આવ્યો છે, બાકી કાંઈ ટેન્શન લેવા જેવું નથી. તો બસ 2-3 દિવસની ગોળી આપી છે, 3 ટાઈમ ગોળી ખાવાની છે, ORS પીવાનો છે. યાર સડનલી આમ તબિયત ખરાબ થઈ ગઈ, આમ એક્સપેક્ટેડ નહોતો કે આમ ઊંચી તાનનો તાવ આવી જશે. અને કૃપા પર જો અહીંયા બેઠી છે એનો એડિટિંગનો કામ કરે છે, અને કૃપા હમણાં તો મસ્તી નગર યાર, હમણાં મારી માન તબિયત જરાક ઓકે થઈ છે. હું તો વિડિયોસ જોઈને હસું છું. હજી પણ ગાઈસ એક વાત કહું, એને ચક્કર ભયંકરમાં ભયંકર ચક્કર આવ્યા હતા. હવે તમને આખી હું તમને સ્ટોરી કહું બેકગ્રાઉન્ડ સાથે. જો પેલા છે ને નક્કી થયો કે દીપ અહીંયા એકલો સૂસે કાલે રાત્રે. પછી છે ને મમ્મી આવી હતી ને, ખબર છે, તેલની ચંપી કરીને દીપને. તો મમ્મી આવી, મમ્મી વિચાર કરો, બસ શાંતિ રાખ. તો મમ્મી કી કે હું સુઈશ, એટલે હું તો એના ભેગી સુવાની નથી, કારણ કે એને પંખો જોઈતો નતો. મને પંખો જોઈએ ને, મને પછી એસી એ જોઈએ, જો બહુ ગરમી હોય તો. એને કાંઈ જોઈએ નહીં ને, એક તો તાવ હતો એટલે ઉપરથી ઠંડી પડતી હતી એમ. તો પછી મમ્મી કી કે ભલે તો હું સુઈ જઈશ, તું તારા રૂમમાં સુઈ જજે. તો અમે નક્કી કર્યું કે મમ્મી અહીંયા સુશે, હું મારા રૂમમાં સુઈશ. તો મમ્મીને તોય થયો હશે કે ના ના હું સુઉં દીપ પાસે. તો બસ પછી હું રાતના છે ને ઉઠ્યો લગભગ 3-1 વાગ્યો, ત્યારે છે ને મને પસીના ને એ બહુ થતા. તો પછી હું રાતના ઉઠ્યો તો મમ્મીને તો આમ ધ્યાન જ હોય કે ભાઈ ઉઠ્યો છે. તો હવે તાવ જેવો ને ત્યારે બહુ લાગતો હતો એમ. તો પછી હું બાથરૂમ ગયો ને પછી આવ્યો ને, તો મને ઊંચી તાના સડનલી ચક્કર જેવો થયો. તો મેં મમ્મીને કીધું મમ્મી યાર ચક્કર આવે છે ફૂલ, ને હું છે ને ડાયરેક્ટ અહીંયા જ સુઈ ગયો બેડ ઉપર. પણ એના બદલે જો હું આવું તો હું તો ના છૂટું ને, આપણે થોડી ના ના છૂટ ને યાર. પણ એ તો હું ઉઠી જાઉં એટલે તું હજી નાની છો એટલે થોડીક જવાબદારી ના રીતે એવો થાય ને. એ તો હવે અહીંયા મમ્મી જો પપ્પા હોય ને તો એમને જરાક ટેન્શન થઈ જાય. બીમાર હોય ને ત્યારે એમ થાય કે યાર કામ બાકી છે, કામ બાકી ને જરાક સરખું થાય ને એટલે મોબાઈલ ઉપડી જાય, રીલ્સ જોઈ જાય, મૂવી જોઈ જાય. ના ના હવે હા બેટે હા, તો કૃપા તો હવે લોસે જ બેઠી. અને હવે ORS પીવાનું છે ને, હાલો પી લ્યો જલ્દી જલ્દી. હા તો આમાં છે ને બે ફ્લેવર આવે છે, લેમન અને ઓરેન્જ. તો એમાંથી ભાઈએ લેમન ફ્લેવર વાળો મને આપ્યો છે ઓરેન્જ, પણ હવે ત્યારે મેં જોયું નહીં. હવે ત્યારે એવી હાલત નથી કે આમ જોઈએ ને એને કહીએ કે ભાઈ આમાં બીજો કેવો ફ્લેવર છે, એવું છે. પણ જમવાને હવે ઘણી વાર નહીં હોય તો આપણે પાણી પીને પેટ નથી ભરવાનું. દીપભાઈ તો ગમે એ કરે, ગમે એ ટાઈમે હજુ પાણી ભરતે હોય. કેટલો વજે જો ખબર એમ, આમાં 1 લિટરમાં આખું આ પેકેટ ખાલી કરી નાખવાનું. થાળી વાટકો ચમચી ગ્લાસ બધું રાખવાની જરૂર છે. સિરપ તો છે નહીં કે આમ આપણે આમ દવા જેવું ફીલ કરાવે. નોર્મલ આ તો બધા ઘણી રોજ પીતા હોય ઘણા, ખબર છે. આમ સમરમાં છે ને ડિહાઈડ્રેશન ને ના થાય એના માટે પીવો જોઈએ. અને હવે જાય છે નીચે જમવા માટે, તો જમવામાં તો યાર હવે થોડાક દિવસ ખીચડી જશે. મને છે ને યાર પનીરનો શાક કે ખાવાની બહુ જ ઈચ્છા થાય છે, જોરદાર થઈ ગઈ યાર. કૃપા કઈ કર ને. ઝોમેટો છે, ઝોમેટો એની એપ મારી પાસે ઓલરેડી ડાઉનલોડેડ છે, તો તને જો ખપતો હોય તો હું હમણાં મંગાવી લઉં. મને તો ખાવું નથી. પણ અહીંયા મારી આ સેલ્ફ સ્ટડી કરું છું, કારણ કે હું ટ્યુશન નથી જતી, નથી હું કોલેજ જતી. તો હવે બધું મોબાઈલમાં યુટ્યુબમાં ગોતી ને બધું ભેગું કરી કરીને બધું કરું છું ને નોટ્સ ને બધું બનાવું છું. એક્ઝામને અઠવાડિયાની વાર છે, તો હવે થોડુંક કરું, રોજ તો થઈ જાય. અને મેઇન પ્રોબ્લેમ એ છે કે હોળી ધૂળેટી વચમાં છે, પછી મારી એક્ઝામ ચાલુ થશે યાર. મમ્મી યાર હું કે પનીર કેડું કે ખેણું હોય યાર, પપ્પાએ જમી લીધો છે તો હવે કૃપા આવે એટલે ડાયરેક્ટ જમવા બેસી જાય. The next day. ઉઠી ગયા છીએ અમે ને ઇવન જમી કરીને ઉપર આવ્યા. How is the Josh? Now feeling better. હવે થોડો બરોબર લાગે છે અને હમણાં થોડીક વાર પહેલા ગોળી ને એ બધો ખાઈ લીધો. અને હવે આજે આપણે છે ને ફાઇનલી રૂમની સાફ સફાઈ કરશું, ક્લીનિંગ કરશું, જોરદાર ચમકાવી નાખશું. આ તો ફાઇનલી દીપભાઈની આરસ ઉડી છે ને, હવે અમે ઈ એક ફ્રેઝમાં આવ્યા છીએ કે now we have to clean this room. હા બસ એટલે હવે યાર કરી નાખી ઘણો ટાઈમ, ઓકે આપણે કરવાનો જ છે. બધો બરોબર થઈ ગયો છે, મારા અવાજ ઉપરથી તમને લાગતો હશે કે ના બસ હવે આપણે પાછા ઘોડા જેવા થઈ ગયા છીએ.
તો હવે ફટાફટ આપણે રૂમ સાફ કરીએ અને બસ પછી થોડું ઘણું કામ છે એ કરીએ. તો બસ હવે જો કૃપાન મોકલા હું છું ઝાડું, જા લઈ આવ ઝાડું. અહીંયા બાલ્કનીમાં પડ્યો છે ને, ખબર છે. ગાડ નથી ઘરે, ઝાડું ઉપાડ્યો નથી, ખબર હોય તો. આ લેપટોપ, કોમ્પ્યુટર, કીબોર્ડ, સીપીયુ આ બધાને ઓપન કરીને આજે આપણે ક્લીન કરશું. આના ઉપર પણ ઘણી જ બધી ડસ્ટ જામી ગઈ હશે. આ હું કરીશ તો બધી દૂર થાય, કમ્પ્યુટર ઉપર આવશે. અમે બીજું કામ અમે મગજથી કામ કરી, શારીરિક શ્રમ અમે નથી કરતા. ઝાડુને છે ને ફગાવાય નહીં, મમ્મી કહેતી હતી કે ઝાડુ ઉપરથી ટપાય નહીં, ઝાડુને ફગાવાય નહીં, પાપ પડે. મેં કો પાણી પીના, મેં ઈચ્છે છે કે પાણી પી કે આતી હું, તો તબ તક કામ કરો. ઠીક, હા ભલે. એટલે હવે અહીંયા છે ને કમ્પ્યુટર ને બધું ખોલી અને આ બધું છે ને બારે શિફ્ટ કરી. બારે બારે નહી હો અહીંયા. હા તો ઓમ ઓસા બારે, એટલે આ એક વસ્તુ ઉપડાવવાની મજૂરી મારી કરે કરો. એટલે 10 રૂપિયા લઈશું. હા ભલે. તો આના માટે એક તમને ટેક એડવાઇસ આપું છું કે તમારા પાસે કમ્પ્યુટર કે કાઈ પણ હોય ને સીપીયુ ને, તો જેનો મેઇન સ્વિચ હોય ને નીચે આનો જે લાગેલો છે પ્લગ, તો ઈ પ્લગ ડિસ્કનેક્ટ કરીને આ બધા આપણે ઓપન કરવાના છે. કારણ કે આમાં છે ને સાયલેન્ટલી કરંટ આવેલો હોય અને મેઇન પાર્ટ ને હોય ને તો ઈ ખરાબ ન થાય. તો પહેલા ઈ આપણે પ્લગ કાઢી લઈએ. અમારો પ્લગ નીચે છે, અંદર જઈને કાઢવાનો અહીંયા. ઓ માય ગોડ, ચાર્જર યાર પડ્યો ખતરનાક. ઉપરથી આપણે કામ કરવાનું તો પ્લગ ને કાઈ કેબલિંગ દેખાય નહીં, કેબલ્સ કે કાઈ પણ હોય ને તો ઈ મસ્ત હાઈડ પડ્યા હોય, દેખાય નહીં. કમ્પ્યુટર ની આ સમજો ને મગજ છે સીપીયુ. આથી એક એક વસ્તુ કરીને કેટલી વસ્તુ અહીંયા એકઠી થઈ ગઈ છે. અને આમાં છે ને કેટલા બધા આપણને કેબલ નતા જે મળતા નતા, તો એ બધા હવે કેબલ મળે છે. ક્યાં ને ક્યાં હાલ્યા ગયા હતા. સુથારને સ્પેશિયલી કીધો તો કે કાકા મને છે ને કોમ્પ્યુટરની ટેબલ ફૂલ મોટી સાઈઝની ખપે છે. એને કીધું કે યાર આટલી મોટી ટેબલ તમે ઓફિસ વાળા જે હોય ને એના માટે પણ નથી બનાવતા, તને આટલી મોટી ટેબલનું શું કરવું છે? હજી નાની છે. હા ઘણી નાની, હજી અમને હવે નાની લાગે છે. અને યસ ગાઈઝ, એક બીજી વસ્તુ, દીપે જે 30 ડે રીલ્સ ને 7 પીએમ એવું રાખ્યું હતું ને 7 વાગે રોજ સાંજે 30 દિવસ સુધી રીલ્સ આવશે, એ 3 દિવસમાં તૂટી ગયો. 3 નહીં 5 દિવસ હાલ્યું છે, 5 દિવસ હાલ્યું છે. બસ પછી પૂરો એમાં એના એક ફ્રેન્ડ નો ફોન આવ્યો કે કોદીપ કરો તો કે રીલ્સ નથી આજે. મેં કીધું કે મજા તો કાલ થી, હજી આપણી કાલ થઈ નથી હજી. તો બસ અહીંયા સાફ સફાઈ જોરદાર ચાલુ છે ને કૃપા જો અહીંયા નીચે સીટ વગાડે છે. આની પૂછડી કેવી થઈ ગઈ છે. દિવાળીનો કે એવી રીતે આમ આપણે સ્પેશિયલી ઓકેશન માટે કરતા હોય ને એવી રીતે થાય છે. ફૂલી રૂમ સાફ થાય છે, પછી પેડા મેચશે, પછી ઓઆરએસ પીસ હોય. ગાઈઝ તમને છે ને દીપ એક ફન ફેક્ટ કહે છે, આ રૂમ નો મોટામાં મોટી ફની વસ્તુ છે. આ પંખો જોઈને તમને શું લાગે છે આ પંખો કેટલા નંબર ઉપર ફરતો હશે હમણાં? સી આ પંખો જોઈને તમને શું લાગે છે આ પંખો મેં હમણાં કેટલા ઉપર રાખ્યો હશે? બે નંબર. ગેસ કરો, ગેસ કરો, વિચારો કે એક બે બે એક બરોબર. હવે અહીંયા હું તમને ડાયરેક્ટ છે ને ફેન નો રેગ્યુલેટર બતાવું છું, તમે પોતે જોઈ લો આ પંખો કેટલા ઉપર ફરે છે. સી ગાઈઝ, ચાર નંબર છે. તો આ પંખો હમણાં છે ને ચાર નંબર ઉપર રાખેલો છે અને પંખો ફરે કેટલી ખતરનાક રીતે, તો સાવ ધીમે ધીમે આટલો પંખો એક ઉપર હોય ને તો આવો ફરતો હોય. પાછો આ પંખો એવું નથી કે હજી જસ્ટ ચાલુ કર્યો છે ને એની સ્પીડ હવે પકડશે કે એવું નથી. આ અડધી કલાકથી છેલ્લી ચાલુ જ છે પંખો. તો અમને એમ કે કેપેસિટર બગડી ગયો છે તો પપ્પા નવો કેપેસિટર લઈ આવ્યા અને પછી અમે એને બદલાયો, તો પણ ભાઈ એવો ને એવો. હા જો તો ગાઈસ ખાલી, એટલે ઉપર ભર એવા પસીના થઈ આવે. તો હવે છે ને એના માટે હવે આપણે આ રેગ્યુલેટર જે છે ને આ એને ચેન્જ કરવું પડશે. 5 ઉપર કરી છે તો પાછો જો હવે સ્પીડ પકડશે. સાફ થઈ ગયો છે અને હવે મમ્મી અહીંયા આવી છે નારિયેલ પાણી ને લઈને, બસ હવે પીએ. અને આ બધો રૂમ ઓલમોસ્ટ સાફ થઈ ગયો છે. આ તો બસ હું અહીંયા એડિટિંગ કરું છું, કારણ કે આજે રૂમ ની સાફ સફાઈ નું કામ બહુ વધારે ટાઈમ હાલે એમ છે. તો પછી મેં કીધું કે હવે ઉપર ઉપર જે બાકી છે ને બધું ડીપ કરે અને હું એડિટ કરવા બેસી ગઈ. અને યસ મમ્મી હમણાં જ આ વોટરમેલન કારિંગો દઈ ગઈ છે અને દીપ પણ બસ જો ઈ જ ખાય છે.
ફાઇનલી આખે આખી આપણી કમ્પ્યુટર ડેસ્ક એકદમ મસ્ત સાફ થઈ ગઈ છે, ને મારો અહીંયા જે લેપટોપ પડ્યો હતો ને એ હમણાં હું બહાર લઈ ગઈ, કારણ કે અંદર બહુ ધૂળ ને બધી હતી ને મને એડિટ કરવું હતું. તો ત્યાં સુધી તમારો અને તમારા પરિવારજનોનો ધ્યાન રાખજો. ધન્યવાદ.